कवि तो कीधो से आवड़ तुलसी भाटिया भाटी राजपूतो ने आए आवड़े ग्रह ना ग्रह आपी दीदा जेम खोड़ियार रा ने बधाई ने राईजादाओ सरवैयाओ एमने जेम प्रसन्न थई मां चुड़ासमाओ ने खोड़ियार आवड़ तुलसी भाटिया गीगाई तुठी गोड़ा गोड़ राजपूतो ने गीगाई माए आपू खूब आपू श्री वरवड़ सिसोदिया आज पण अन्नपूर्णेश्वरी बैठी छे चित्तौड़ना किल्लामां राणा हमीरसिंह राणा नो आमां वंश पूरो थई जवानो हतो अने एने पाछो वाळी अने कोढ तो मटाड्यो पण ई पोताना दीकरा बारूजी ने 500 घोड़ा साथे मोकल्या अने कीधुं के अमे चारण आयु छी जेथी दुनिया माथी राजपूतो ने आधार पूरा थई जाय तेथी चारण ना नेहड़े आवे ने पासा गढ़ ने रजवाड़ा नो आपी तो चारण जोगबायाव नो कहेवाय भला माणस ई आयु छे जगदंबाओ छे आशीर्वाद तो आपे 500 घोड़ा आप्या पोताना दीकरा बारूजी ने कीधुं जा मरी जाजे अने नकरा राणा ने पासो किलो अने एक पछी गोरिला युद्ध करी करीने जीतायवा घोड़ा आप्या पैसा आप्या અને પછી એની સ્થાપના કરી આયુને ખૂબ સમજી શક્યા છે આજ સુધી સમજે છે હું ઘણી વાર કહું છું 18 વર્ણ ચારણને માને છે કોઈ જ્ઞાતની ઓલી ન હોય બધા માને છે પણ ક્ષત્રિયનો દીકરો હોય એ ગરાહ્યો હોય એ રાજપૂત હોય મહ્યો હોય હાટી હોય એ બધાય જે છે કાઠી હોય આ બધાય એ જો ચારણને આજ પણ માને છે એને હામો બોલે નહીં હામો ન થાય અને થાય તો માનું કે એની કછડાઈ બેહી ગઈ વાત પાકી છે પછી ગમે એવડો મોટો હોય તોય ખબર નહીં એમાંથી એનું કારણ છે કે આયુએ એમને ખૂબ એટલે ગીગાય તૃઠી ગોળા શ્રી વરવણ શ્રી વરવણ સિસોદિયા સિસોદિયા અને કરણી રાઠોડા રાઠોડો ને આઈ કરણીજીએ આપ્યું બીકાને બીકાનેર આપ્યું રાઠોડો માટે રાજસ્થાનની ધરતીના દુહાસે જળકદ જમતી રેત મેં જળ થોડો ઘણ ભૂખ રાઠોડા ઘર રાખિયા રગતા હરિયા રૂખ રાઠોડોએ એ રેતી જે મરુભૂમિ મારવાડની એવી છે કે હાથમાં એ અહીંયાના જે જાડવા છે એ ત્યાં ફૂંકાઈ જાય પાણી વગરના પણ રાઠોડોએ પોતાના લોહી રેડી અને સંસ્કૃતિ સંસ્કારને પરંપરા રૂપી જાડવાને લીલા રાખ્યા એમ સિસોદિયાની એક પેઢી હું મારા પ્રોગ્રામમાં કહું છું એક ઉકો હજાર હજાર વર્ષ સુધી લડતા આવ્યા અને બપા રાવલથી રાણા રાજસિંહ સુધી આજ સુધી એ પેઢીઓને એને આપણે અમુક યાદ નથી કરતા ખાલી થોડું ઘણું ભારત ઉપર કોઈક આક્રમણ કરે અને આપણા વીરના આપણી ધરતીના વીર જે પુરુષો છે સપૂતો છે એ એમને ખદેડી મૂકે તો આપણે એને કાયમ યાદ કરી છે તો એ કરવા જ જોઈએ પણ જેણે 500 વર્ષ સુધી હિન્દુસ્તાનની હામી મીટ નથી માંડવા દીધી આતંકવાદીઓને એવી પેઢીઓ એ સિસોદિયાઓ એટલે આ સરસ ફરમાઇશ આવી છે અને ફરમાઇશ સાથે અહીંયા 5100 રૂપિયા આવ્યા છે આલિંગભાઈ પધાર્યા છે અહીંયા સિસોદિયા આલિંગભાઈ રાજકોટથી પધાર્યા એમના તરફથી 5100 રૂપિયા અને ઓખો તો દુનિયાથી નોખો કહેવાય ફરમાઇશ સાથે આવ્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ એટલે તમને વાત ઈ કરતો હતો કે એ પરંપરાની આયુ પરંપરાની આ વાતો કરવા માટે આપણે મળ્યા છીએ એટલે કૃપાનો વરસાદ ઓલો વરસાદ સરસ હવે છેલ્લે જોતો હોય તો થોડો થોડો માલધારીને ખેડૂને એવો હવે થોડા દિવસ વાંધો નહીં દિવાળી પછી પછી ન આવે આ વરસાદ ઉપર એ ખબર પડે વરસાદ એટલે મેં આવે ને કોને મજા ન આવે આખી દુનિયાને મજા આવે મેં આવે તો આપણને એમ થાય કે તો બાપ કહેવાય અન્નદાતા કહેવાય દુનિયા આખીને વરસાદ આવે એટલે મજા આવે એ હાવ હાસી વાત પણ એનો એ મેં મા મહિનામાં આવે એટલે આપણને એમ થાય કે મરો મરો આ તો શેઠો ગુડાય તો સારો એનો અર્થ એવો થયો કે ટાણું હોય ત્યારે વરહી લેવું બાકી મેં જેવા મેં નહીં કહી દે કે આખો જાય તો સારું તો આપણું હું વેલ્યુ જેને ટાણું મળ્યું છે જેને સમય મળ્યો છે ત્યારે સોમા હે વાદળ ચડે એની આરતીઓ થાય બાકી શિયાળે સદાય એનું કાળું મોઢું કાગડા એટલે કૃપાનો વરસાદ 9 લાખ લોબડિયાળ્યું બધાએ આવ્યા છે એના ઉપર વરહાવતી રહીએ આ જોગમાયું 9 લાખ નોરતામાં ખમકારા કરતી રહીએ એવો વરસાદ વરહે અને કેવો વરહે કેવું હોય તો ગીગાબારોટના શબ્દોમાં કેવું હોય તો